डेरी द्वारा सरकारी कार्यक्रमोमां अपाता फंड बंद करवानी सूचना। विजापुर तालुकाना पामुलमां पशुपालनने प्रोत्साहित करवा संघ तरफथी सबसिडी के ओछा व्याज सहित आर्थिक सहकारनी सुविधा नहीं कराय तो पशुपालन व्यवसाय बंद थई जवा अंगे व्यक्त कराई चिंता। वरसादमां पलळी गयेल खांड अने सागरदाणने साचवानी नैतिक जवाबदारी डेरी संचालकोनी होवा साथे जो नुकसाननो बोजो पशुपालकना माथे नाखवामां आवे तेवा वहीवटने गैरव्याजबी गणाव्यो। डेरी द्वारा सरकारी कार्यक्रमोमां अपाता फंड बंद करी अने नुकसान सभर करवा अंगे कराया सूचन। संघना मोंघा सांगદાણને बदले बजारमां मळतुं सस्तुं खाण खवडાવી અને પણ દૂધ ઉત્પાદન વધારી શકવા ચિંધ્યો માર। બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ વિજાપુર। સાગરદાણ પલળીઓ કે ખોડ પલળી કે જે સંસ્થામાં જે પલળીઓ હોય ચોમાસા એનો બોજો પશુપાલક ઉપર તો ના જવો જોઈએ। એની જગ્યાએ ડેરી જે અલગ અલગ જગ્યાએ પોતાનો ફંડ ફાળવતી હોય છે કોઈને કોઈ સરકારી ખાતામાં કે બીજી કોઈ રીતે એ બધા ફંડ બચાવી અને જો ડેરીની અંદર વાપરો તો પશુપાલક ઉપર બોજો ઓછો પડે। આ બધો પશુપાલકોની મોટા મોટી સમસ્યા ખોન ઘણું મોઘું છે એને લઈને પ્રોફિટનો દર ઓછો થયો છે। અમુક વહીવટી માર્કા સાથે કોઈ લેવા દેવા નહીં પણ એક અધિકારીઓ તરીકે જવાબદારી આવતી હોય છે કે કોઈ પણ વસ્તુ આપણા ઉપર બનતી હોય તો આ માલ ના પડે એની નૈતિક જવાબદારીમાં આવે છે। તમે નોકરી કરતા અમે અમારા ખેતરમાં તબેલા ઉપર છીએ તો અમારા ચાર પૂરો ના પડે એની વ્યક્તિગત જવાબદારી અમારી છે એનું શું કરવું એનું મેનેજમેન્ટ કરવું એનો પૈસા લઈએ છીએ આપણે। એટલે જે અધિકારી કે જે તો નોકરી કરતા હોય એક મેનેજમેન્ટની જવાબદારી તો બને જ કે આ માલ ના પડે એના માટે શું પગલો ભરવો જોઈએ એમને પહેલાંથી પગલો ભરેલો હોવો જોઈએ। એટલે એમના ઉપર તો એમની જવાબદારી તો બને જ કે ભાઈ માલ પલળીના જવાબદાર અમે જ છીએ એ બધે બધો સીધો બોજો પશુપાલક ઉપર નંખાય નહીં ચાહે સરકારમાંથી ગ્રાન્ટ લાવો અથવા ડેરીના કોઈ પ્રાય જે ફંડ છે એ ફંડ બંધ કરી અને આમાં યુઝ કરી અને પશુપાલકો બોજો ઓછો કરે।